गुड मॉर्निंग विद्यार्थी मित्रों, माय नेम इज जिगमेश्री, इंग्लिश टीचर। तो आज आप आर्टिकल्स विषय भणीशू। अपने जाणीए छे के टोटल त्रण आर्टिकल्स है, परंतु तेना बे प्रकार पड़े। यहाँ पेलू है ते मुजब, जेमा फर्स्ट है डेफिनेट एटले के चौक्कस, ने सेकंड है इनडेफिनेट एटले के अचौक्कस। तो डेफिनेट आर्टिकल है तेमा ध आवशे अने इनडेफिनेट में ए अने एन। हवे जे बे प्रकार छे एटले के बे प्रकारना आर्टिकल ए क्यारे क्यारे यूज थशे, तो डेफिनेट द आर्टिकल छे ए एक वचन अने बहुवचन बन्ने मां यूज थाय। एना सिवाय गणी शकाय अने न गणी शकाय तेवी वस्तु माटे पण ध नो यूज थशे। एक वचन एटले के पेन, बहुवचन एनु थाय पेन्स। गणी शकाय एवी वस्तु तो के इरेजर एटले के रबर, अथवा मोबाइल, अथवा टेबल। गणी न शकाय तेवी वस्तु जोईए तो घऊं, चोखा जेने इंग्लिश थाय राइस, व्हीट। हवे चोखा के घऊं लेवा जोईए त्यारे एक किलो के बे किलो बोलीए तो ए प्रमाणे गणी शकाय, परंतु आपणे क्यारे एम न कही शकीए के मने चार चोखा आपो अथवा तो दस घऊं आपो, आपणे किलोमां ज मांगीए। एटले गणी न शकाय एमां आवशे चोखा, घऊं, बाजरी, ए बधुं। हवे इनडेफिनेट એટલે કે એ અને એન આર્ટિકલ વિશેની વાત કરીએ તો તે ફક્ત એક વચનમાં જ યુઝ થશે। બહુવચનની કોઈ પણ વસ્તુ હશે, મીન્સ વસ્તુ બહુવચનમાં દર્શાવેલી હોય તો એ અને એન ક્યારેય પણ યુઝ થતું નથી। ક્યારે એવું ના બોલાય ધીઝ આર અ પેન્સ, એમાં એ આવશે જ નહીં અથવા તો એન પણ નહીં આવે, કારણ કે બહુવચન છે। એના સિવાય ફક્ત ગણી શકાય તેવી વસ્તુઓ માટે, જેમ મેં ધમાં જ ડિસ્કસ કરી લીધું કે રાઈસ, વ્હીટ એટલે કે ઘઉં અને ચોખા એ બધું ગણી ન શકાય, એ અમુક વસ્તુ માટે આવી શકે ધ, કારણ કે આમાં તો શું છે એ આવે, અમુકમાં એન આવે, અમુકમાં ધ આવે, અને અમુક એવી વસ્તુઓ છે જેમાં એક પણ આર્ટિકલ આવતો નથી, તો એ પણ આપણે બધું ધ્યાનમાં લઈને આર્ટિકલ મૂકવાના રહેશે, કારણ કે અમુકમાં આર્ટિકલ ન પણ મૂકાય। હવે ફક્ત ગણી શકાય તેવી વસ્તુઓ માટે તો એની આપણે ચર્ચા કરી લીધી, ફરીથી કહી દઉં તો પેન્સિલ અથવા દરવાજા અથવા બારી એ બધી ગણી શકાય તેવી વસ્તુઓ હોય। તો અહીંયા આપણને ટૂંકમાં માહિતી મળી ગઈ કે એ, એન અને ધ ક્યારે યુઝ કરો। હવે આપણે એનું ડીપમાં જોઈશું કે કઈ કઈ જગ્યાએ એ મુકાય અથવા એન મુકાય અથવા તો ધ મુકાય। હવે આપણે આર્ટિકલ એ વિશે ડીપમાં માહિતી મેળવીશું, એટલે કે ઊંડાણપૂર્વક સમજીશું કે આર્ટિકલ એ ક્યારે મૂકવાનો રહેશે। તો સૌપ્રથમ કોઈ પણ જાતિવાચક નામનો ઉલ્લેખ ગુજરાતી વ્યંજનથી શરૂ થાય ત્યારે આર્ટિકલ એ મૂકવું, એટલે કે જાતિવાચક નામ હોય પરંતુ જો એનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થતો હોય, એટલે કે ગુજરાતી સ્વરથી ન થતો હોય। ગુજરાતી સ્વર મીન્સ અ, ઈ અને ઉ, એમાં દરેક આવી ગયા, અમાં અ આ ઈ ઈ, સોરી અમાં અ આ એ ઐ ઓ ઔ અમ અહ, એ દરેક આવી ગયા, એટલે કે ત્રણ અક્ષર યાદ રાખો, અ ઈ અને ઉ એ ગુજરાતી સ્વરથી ઉચ્ચાર શરૂ ન થતો હોય પરંતુ બીજા બધા જ વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે આપણે આર્ટિકલ એ મૂકીશું। એક્ઝામ્પલ આપેલું જ છે, અ કાઉ અ પેન। હવે એનું સેન્ટેન્સમાં જોઈએ તો ધેટ ઇઝ અ કાઉ, તે ગાય છે, અથવા ધીસ ઇઝ અ પેન, આ પેન છે। તો આ મુજબ, અને એ પણ આપણે યાદ રાખવાનું છે કે આ એક વચનમાં જ યુઝ થાય છે, એ અને એન આપણે શરૂઆતમાં જ જોઈ લીધું। એના પછી જોઈએ તો કોઈ પણ ડિગ્રીનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે આર્ટિકલ એ મૂકવું। હવે ડિગ્રી જે છે, મીન્સ LLB, MCA, BCA, BA, BCOM અથવા SSC, HSC, કોઈ પણ ડિગ્રી, પરંતુ એ ડિગ્રીનો જ્યારે આપણે ઉચ્ચાર કરીશું ગુજરાતીમાં ત્યારે એનો પહેલો અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે એ મૂકવાનું રહેશે। તો એક્ઝામ્પલ જોઈ લઈએ તો અ BCOM મીન્સ બેચલર ઓફ કોમર્સ, અ BCA મીન્સ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન। તો આ પ્રમાણે BCOMમાં પહેલો ઉચ્ચાર જોઈએ તો બથી સ્ટાર્ટ થાય છે, BCAમાં પણ બથી સ્ટાર્ટ થાય, તો
જ્યારે પણ વ્યંજનથી ઉચ્ચાર સ્ટાર્ટ થશે ત્યારે આપણે આર્ટિકલ એ મૂકવાનો રહેશે. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ તો સેન્ટેન્સમાં હી હેઝ કમ્પ્લીટેડ અ બીસીએ અથવા સી હેઝ કમ્પ્લીટેડ અ બીકોમ આ રીતના થઈ શકે. તો એના પછીનું જોઈએ શબ્દનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે પણ એ મૂકવું. એટલે કે જો કોઈ પણ શબ્દ છે જેની આગળ મીન્સ સૌથી પહેલો અક્ષર ઇંગ્લિશ વોવેલ એટલે કે અંગ્રેજી સ્વર છે, ઇંગ્લિશ વોવેલ અંગ્રેજી સ્વર આપણે જોઈએ એબીસીડીમાં એ ઈ આઈ ઓ યુ પાંચ વોવેલ્સ એટલે કે પાંચ સ્વર છે એબીસીડીમાં, બાકી બધા વ્યંજન કહેવાય કોન્સોનન્ટ્સ. તો કોઈ પણ શબ્દ છે એનો પહેલો અક્ષર સ્વર હોય ઇંગ્લિશ વોવેલ, પરંતુ જો એનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થતો હોય ત્યારે આપણે એ મૂકવાનો રહેશે આર્ટિકલ એ. આ તો મેં પહેલા પણ કહી દીધું છે એ અને એન મૂકવા માટે આપણે ઇંગ્લિશ લેટર મીન્સ ઇંગ્લિશનો જે અક્ષર છે પહેલો એ જોવાનો નથી, આપણે ઉચ્ચાર કરીશું અને એનો ઉચ્ચારનો પ્રથમ અક્ષર જોવાનો રહેશે. જો એ ગુજરાતી સ્વર અ ઈ ઉથી થશે તો આપણે એન મૂકી દઈશું, નહીતર એ મૂકી દઈશું. અહીંયા એક્ઝામ્પલમાં જોઈ લઈએ તો અ વન રૂપી નોટ ઓ એન ઈ એમાં પહેલો અક્ષર ઓ છે જે ઇંગ્લિશ વોવેલ કે અંગ્રેજી સ્વર છે, પરંતુ ઉચ્ચાર કરીએ ત્યારે વ બોલાય વન, એટલે અહીં એ યુઝ થયું. એના પછી અ યુરોપિયન એમાં પણ ઈ છે પરંતુ ઉચ્ચારમાં ય આવે એટલે કે એ. તો આ પ્રમાણે આપણે બનાવી શકીએ. હવેનું જો સેન્ટેન્સ બનાવીએ તો આઈ હેવ અ વન રૂપી નોટ, મારી પાસે એક રૂપિયો છે અથવા તો એક રૂપિયાની નોટ છે. એના સિવાય યુરોપિયનનું બનાવે તો હી ઇઝ અ યુરોપિયન, તે યુરોપિયન છે કે યુરોપ દેશનો વતની કહેવાય મીન્સ યુરોપનો વતની, યુરોપ દેશનો યુરોપનો વતની. એના પછી જોઈએ તો કોઈ પણ વ્યવસાયનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી શરૂ થાય ત્યારે, હવે ઘણા બધા વ્યવસાય હોય ધારો કે ટીચર એન્જિનિયર ડોક્ટર નર્સ, તો એ દરેકનો ઉચ્ચાર કરીશું તો આપણે ગુજરાતી વ્યંજનથી થતો હશે તો એમાં એ મૂકવાનો રહેશે. એમાં ડાયરેક્ટ સેન્ટેન્સ આપી દીધું છે, એક્ઝામ્પલ હી ઇઝ અ ટીચર, તે શિક્ષક છે. એના પછી વાત કરીએ તો એકના અર્થમાં ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર શરૂ થાય ત્યારે પણ સેમ જ છે. એક્ઝામ્પલ જોઈ લઈએ, ધેર આર 12 મંથ્સ ઇન અ યર, તો કે વર્ષમાં 12 મહિના હોય છે. હવે એકના અર્થમાં એટલે અહીંયા શું કીધું છે કે એક વર્ષની વાત થઈ છે, ઇન અ યર તો અહીંયા એક જ વર્ષ છે એટલે એ શું કહેવાય એકના અર્થમાં. એના પછીનો ઉપયોગ જોઈએ તો ભાવ તાલ માટે મીન્સ એમાં પણ બ્રેકેટમાં લખ્યું છે ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર શરૂ થાય ત્યારે. આ મેં દરેક વખત એટલે લખ્યું છે કે તમને યાદ રહે કે આપણે ઉચ્ચાર જ જોવાનો છે, ઇંગ્લિશ વોવેલ જોવાનો નથી એ અને એન આર્ટિકલ મૂકતી વખતે. તો એમાં એક્ઝામ્પલ છે બનાનાસ આર 30 રૂપીસ અ ડઝન, તો એક ડઝન એટલે કે 12 નંગ થાય. તો કે એક ડઝનનો ભાવ જે કેળા છે એના એક ડઝનનો ભાવ 30 રૂપિયા છે, એમાં અ ડઝન વપરાયું એ પણ શું થયું એક ડઝનનો જ ઉલ્લેખ થયો. તો આ પણ જ્યારે કોઈને ભાવ પૂછે અથવા સામેથી કોઈ ભાવ કહે ત્યારે એનો ઉપયોગ થાય છે એક વચન હોય ત્યારે. એના પછી જોઈ લઈએ તો ઉદ્ગાર અને બ્રેકેટમાં લખ્યું છે વોટવાળા વાક્યમાં અને ફરીથી બ્રેકેટ ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર શરૂ થાય ત્યારે. હવે ઉદ્ગાર વાક્ય વોટ અને હાઉ બંનેથી બની શકે. અહીંયા પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ તો વોટ એ બ્યુટિફુલ સીન ઇટ ઇઝ, તો કે ખૂબ જ સરસ દ્રશ્ય છે. પરંતુ જો વોટ અ બ્યુટિફુલ એમાં બનો ઉચ્ચાર થાય છે, એના સિવાય જો કોઈ ગુજરાતી સ્વર હોત તો એની આગળ એન આવે. ધારો કે વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇટ ઇઝ, વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇટ ઇઝ, તો કે તે ખૂબ જ રસપ્રદ વાર્તા છે. તો અહીંયા આપણે ફરીથી ઉચ્ચાર જ જોવાનો. હવે બીજું વસ્તુ એ છે કે ઉદ્ગાર વાક્ય વોટ અને હાઉ બંનેથી બનશે, પરંતુ ડિફરન્સ શું છે, હાઉથી જ્યારે ઉદ્ગાર વાક્ય બનાવીશું ત્યારે એ અથવા એન કોઈ પણ આર્ટિકલ મૂકવાનો રહેશે નહીં. આનું આ જ સેન્ટેન્સ જો આપણે હાઉથી બનાવીએ ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તો આ જે
एक्सक्लेमेटरी सेंटेंस छे एटले के उद्गार वाक्य तेनु जो हाउ थी बनाव तो आ रीतना बनशे हाउ ब्यूटिफुल सीन इट इज। तो ज्यारे पण हाउ थी बनावीशुं त्यारे कोई पण आर्टिकल लागशे नहीं एटले ए पण तमारे ध्यान में राखवानुं रहेशे। तो आ हती वात आर्टिकल ए नी। हवे आपणे आगळ जोईशुं के आर्टिकल एन क्यारे मूकवो। आर्टिकल ए विषे आपणे भणी गया, हवे आर्टिकल एन विषे माहिती मेळवी लईए। तो शरूआतमां मैं कीधेलुं के आर्टिकल ए अने एन एक वचन में यूज थाय छे, फरीथी रिपीट करी दऊं। अने ए क्यारे यूज करवो तो गुजराती स्वर अ ई अथवा उथी शब्दनो उच्चार शुरू न थतो होय त्यारे ए यूज थशे। अने आ वात छे आर्टिकल एन नी। तो आर्टिकल एन क्यारे यूज करवानो रहेशे, शब्दना उच्चारनो पहेलो अक्षर गुजराती स्वर अ ई अथवा उथी शुरू थतो होय त्यारे एन मूकवानो रहेशे। हवे जो नियम जोईए तो जो शब्दनो उच्चार गुजराती स्वर अ ई अथवा उथी शुरू थतो होय त्यारे एन मूकवुं छे। मैं पहला ज कही दीधुं, एक्जाम्पल आपेलुं छे एन अवर एटले के एक कलाकनी वात थई, एना पछी एन ऑनेस्ट मैन एटले के एक प्रामाणिक माणस, एन ऑनरेबल पर्सन एक सम्माननीय व्यक्ति। हवे आ त्रणेयमां एच जे छे ए साइलेंट छे। धारो के एन अवर एमां एच साइलेंट एने हवर न बोलाय, एन ऑनेस्ट मैन एमां एच साइलेंट फरीथी एने होनेस्ट ना बोलाय ऑनेस्ट बोलाय। थर्ड एन ऑनरेबल पर्सन बोलाय एने होनरेबल न बोलाय। तो आ रीतना एच साइलेंट छे त्रणेयमां अने उच्चार गुजराती स्वर अ थी शुरू थाय छे एटले दरेकमां एन आव्युं। हवे आ शब्दनो जो वाक्यमां आपणे यूज करी लईए तो फर्स्ट एन अवर छे एटले के एक कलाकनी वात छे, तेनो वाक्य बनावी शकाय इट हेज बीन एन अवर, इट हेज बीन एन अवर, तो के एक कलाक थई गयो छे। हवे आवुं आपणे क्यारे कहीए, जो आपणे कोईनी राह जोता होय अने कोई कहे मीन्स थोड़ा टाइम पछी आवे तो आपणे शुं कहीए के हुं तारी राह जोतो हतो अने अत्यारे एक कलाक थई गयो छे, तो ए रीतना बोली शकाय इट हेज बीन एन अवर। एना पछी जोईए तो एन ऑनेस्ट मैन एटले के प्रामाणिक माणस ए तो तमे यूजली यूज करी सको। धारो के ही इज एन ऑनेस्ट मैन, ते प्रामाणिक माणस छे। एना पछी एन ऑनरेबल पर्सन सम्मान्य व्यक्ति, ए पण ए रीतना यूज थाय, तो बीजी रीतना करूँ तो बीजी रीतना पण थई सके लाइक आई मेट एन ऑनरेबल पर्सन, हूँ एक सम्मान्य व्यक्ति ने मळ्यो। एम ई टी मेट ए एम डबल ई टी मीट नू भूतकाळ रूप छे अने आ जे वाक्य बन्यु ए सिम्पल पास्ट टेन्स सादा भूतकाळनुं बन्युं। तो आ रीतना आपणे जोई के ઘણા બધા એચ વાળા જે શબ્દો છે એમાં એચ સાયલેન્ટ હોય છે અને ગુજરાતી સ્વરથી શરૂઆત થતી ઉચ્ચારની તો કમ્પલસરી એન મૂકવાનું રહેશે। હવે સેકન્ડ જોઈએ તો કોઈ પણ ડિગ્રીનો ઉચ્ચાર ગુજરાતી સ્વર અ ઈ ઉથી શરૂ થાય ત્યારે એન મૂકવું। આ આપણે આર્ટિકલ એમાં ભણી ગયા હતા, એનાથી અપોઝિટ છે, મીન્સ એમાં વ્યંજનથી શરૂઆત થતી હતી ડિગ્રીની એટલે એ મૂકતા હતા, અહીંયા ઉચ્ચારની શરૂઆત ગુજરાતી સ્વરથી થાય છે એટલે આપણે ઓબ્વિયસલી એન મૂકીશું। એક્ઝામ્પલ જોઈ લઈએ તો એન એસએસસી એટલે કે દસમા ધોરણની વાત છે, એન એલએલબી વકીલ બનવા માટેની ડિગ્રી, એન એમએ આર્ટ્સમાં માસ્ટર કર્યો માસ્ટર ઓફ આર્ટ્સ। તો આ દરેકમાં પહેલું જોઈએ એસ એ વ્યંજન છે ઇંગ્લિશમાં, એલ એ પણ વ્યંજન છે ઇંગ્લિશમાં એટલે કે એબીસીડીમાં વાત કરીએ તો, અને એમ એ પણ વ્યંજન છે, પરંતુ ત્રણેયના ઉચ્ચારમાં ફર્સ્ટ જોઈએ તો એસ એમાં પહેલો અક્ષર એ આવે બોલવામાં, એલએલબી એમાં પહેલો અક્ષર આવે એ, અને એમએ એમાં પણ પહેલો અક્ષર આવશે એ। ઉચ્ચારની વાત કરીએ તો આ ત્રણેયમાં ગુજરાતી અક્ષર અનો ઉપયોગ થાય છે, અ મીન્સ એ ઐ ઓ ઔ અમ અહ બધા આવી ગયા। તો આપણો મેઇન રૂલ છે કે જો ગુજરાતી સ્વર અ ઈ અથવા ઉથી શરૂ થતો હોય ઉચ્ચાર તો એની આગળ એન મૂકવાનું રહેશે, એટલે આપણે દરેકની આગળ એન મૂકી દીધું। તો આ હતી વાત
एन क्यारे मुकू एने हवे जे डेफिनेट आर्टिकल कहवाय छे એટલે કે ચોક્કસ આર્ટિકલ એના વિશે આપણે આગળ વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ આર્ટિકલ ડેફિનેટ ચોક્કસ આર્ટિકલ જે ધ છે એની માહિતી મેળવી લઈએ। તો ધ જે છે એ ચોક્કસ આર્ટિકલ છે તો પહેલા જ આપણે જાણી લીધું, હવે એનો ઉપયોગ ક્યારે ક્યારે કરી શકીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપ્યું છે કે વાક્યમાં નિશ્ચિત વસ્તુનો ઉલ્લેખ કરવા માટે, નિશ્ચિત વસ્તુ એટલે કે ચોક્કસ વસ્તુ। કોઈ એમ કહેશે કે ધારો કે ટેબલ પર 5-6 પેન પડી છે અને કોઈ કહેશે કે મને પેલી પેન આપ, અને ત્યાં અલગ અલગ કલરની પેન છે, રેડ, બ્લુ, યલો એ રીતના। તો કોઈ એમ કહે કે ગીવ મી ધેટ પેન, મને પેલી પેન આપ, તો આપણને ખ્યાલ નહીં આવે કે એ વ્યક્તિ કઈ પેનની વાત કરી રહ્યો છે। પરંતુ જો તે એમ કહે છે કે ગીવ મી ધ પેન ધેટ ઇઝ નિયર ધ ટેબલ, ઘણી બધી પેન પડી હશે અલગ અલગ જગ્યાએ પરંતુ એક જે પેન છે એ ટેબલની નજીક પડી હશે। તો રિપીટ કરી દઉં, તો સામાન્ય વ્યક્તિ એમ કહેશે કે ગીવ મી ધ પેન ધેટ ઇઝ નિયર ધ ટેબલ, કે મને એ પેન આપ જે ટેબલની નજીક છે। તો આપણને ખ્યાલ આવી જશે કે સામેવાળા વ્યક્તિ એક ચોક્કસ પેનની વાત કરી રહ્યો છે જે ટેબલની નજીક છે। તો આ પ્રમાણે ચોક્કસ વસ્તુનો ઉલ્લેખ કરીશું ત્યારે ધનો ઉપયોગ થશે। હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ પણ આપણે જોઈ લઈએ। ધ પેન ઓન ધ ટેબલ ઇઝ માઇન્ડ, તો જો જે મેં એક્ઝામ્પલ કીધું એના રિલેટેડ જ છે। કઈ રીતે રિપીટ કરી દઉં, તો ધ પેન ઓન ધ ટેબલ ઇઝ માઇન, ટેબલ પર પડેલી પેન મારી છે। હવે સપોઝ મીન્સ ધારો કે ઘણી બધી પેનો પડી હોય, એક પેન હોય ડ્રોવર ઉપર મીન્સ ખાના ઉપર એક પડી હોય, એક સોફા ઉપર પડી હશે, એક ટેબલ પર પડી છે, તો આ ત્રણ જગ્યાએ પેનો પડી છે પણ કોઈ વ્યક્તિ આવીને આ વાક્ય બોલે છે કે ધ પેન ઓન ધ ટેબલ ઇઝ માઇન, તો આપણને ખ્યાલ આવી જાય કે ત્રણ પેનો પડી છે પરંતુ કઈ પેન સામેવાળા વ્યક્તિની છે, તો કે જે ટેબલ પર પડી છે એ પેન એની છે। તો આ પ્રમાણે ચોક્કસ વસ્તુનો ઉલ્લેખ કરવા માટે ધનો યુઝ થાય છે। એના પછી જોઈએ તો સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરવા માટે એક્ઝામ્પલ જોઈ લે પછી એક્સપ્લેનેશન સમજૂતી જોઈએ। ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર, આર આઈ સી એચ, રીચ એટલે પૈસાદાર, પી ડબલ ઓ આર પુઅર એટલે ગરીબ, હેલ્પ એટલે મદદ કરવી। તો પૈસાદારની આગળ મીન્સ રીચની આગળ ધ લાગ્યું છે અને પુઅરની આગળ પણ ધ લાગ્યું છે। તો અહીંયા શું કહે છે કે પૈસાદારે ગરીબની મદદ કરવી જોઈએ, એટલે કે પૈસાદાર વર્ગ છે, પૈસાદાર લોકો એ દરેક ગરીબની મદદ કરવી જોઈએ। તો અહીંયા બંને જગ્યાએ પૈસાદારનો વર્ગ દર્શાવ્યો છે અને બીજી જગ્યાએ ગરીબનો વર્ગ। તો જ્યારે પણ આખો વર્ગ દર્શાવવાનો હશે ત્યારે આપણે ધનો યુઝ કરી શકીએ। એના સિવાય એવું પણ કહી શકાય, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, મીન્સ કૂતરો એક ફેથફુલ એટલે કે જેના પર વિશ્વાસ કરી શકાય એવું પ્રાણી છે। તો આ પ્રમાણે આખા વર્ગમાંનો ઉલ્લેખ કરવા માટે આપણે ધનો ઉપયોગ કરીએ છીએ। એના પછી જોઈએ તો જહાજ, વર્તમાનપત્ર અને નદીઓના નામની આગળ, તો આ ત્રણ જ્યારે આપેલા હશે ત્યારે પણ આપણે ધ મૂકવાનો રહેશે। એના પણ એક્ઝામ્પલ્સ જોઈ લઈએ, ધ ટાઇટેનિક વોઝ વેરી હ્યુજ, આપણને ખ્યાલ છે ટાઇટેનિક જે જહાજ બનાવેલું શિપ એ ખૂબ જ વિશાળ હતું, તો ટાઇટેનિક જે જહાજનું નામ છે એની આગળ ધ મૂક્યું। સેકન્ડ, આઈ રીડ ધ દિવ્ય ભાસ્કર, અથવા એને એવું પણ કહી શકાય આઈ રીડ ધ દિવ્ય ભાસ્કર, કારણ કે આર ઈ એ ડી એને રીડ પણ વંચાય, રેડ પણ વંચાય, અને પાછળ મીન્સ લાસ્ટમાં એ વાક્યમાં કીવર્ડ્સ એટલે કે ઓળખ દર્શક શબ્દ નથી આપ્યો, એટલે આપણે આને સિમ્પલ પાસ્ટ ટેન્સ તરીકે પણ વાંચી શકીએ એટલે કે સાદો ભૂતકાળ, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળ તરીકે પણ વાંચી શકીએ આ સેન્ટેન્સને। તો આઈ રીડ ધ દિવ્ય ભાસ્કર એટલે હું દિવ્ય ભાસ્કર વાંચું છું, અથવા આઈ રીડ ધ દિવ્ય ભાસ્કર, મેં દિવ્ય ભાસ્કર વાંચ્યું, એ એક છાપાની વાત છે, વર્તમાનપત્ર એટલે એની આગળ ધ મૂક્યું। એના પછી જોઈએ તો ધ ગંગેસ ઇઝ અ હોલી રિવર, એચ ઓ એલ વાય, હોલી મીન્સ પવિત્ર, ગંગેસ એટલે કે ગંગા નદીની વાત છે, ધ
તેની આગળ પણ ધ મુકાય તો કે ગંગા નદી એક પવિત્ર છે અથવા ગંગા એક પવિત્ર નદી છે આપણે સૌ જાણીએ છીએ। હવે આગળ જોઈએ તો સમુદ્ર પર્વતોની હારમાળા દિશા ધર્મગ્રંથની આગળ તો આ બધા જ્યારે આપેલા હશે ત્યારે પણ આપણે ધ મૂકીશું। ફર્સ્ટ આપી છે ધ ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગરની વાત કરી છે। એના પછી છે ધ હિમાલયાસ પર્વતોની હારમાળા હશે ત્યારે જ ધ મૂકવાનું રહેશે। તો કે હિમાલયાસ એટલે કે હિમાલયની જે હારમાળા છે એનો ઉલ્લેખ કરે છે। ધ ઈસ્ટ એટલે કે પૂર્વ દિશાની વાત છે। ધ ભાગવદ ગીતા ધર્મગ્રંથ કહેવાય અથવા ધ રામાયણ પણ કહી શકીએ, ધ મહાભારત પણ કહી શકાય। તો આ પ્રમાણેના નામ હશે ત્યારે પણ ધ મૂકવાનું રહેશે। એના પછી વાત કરીએ તો અજોડ વસ્તુ અને ગ્રહોના નામની આગળ। હવે અજોડ મીન્સ અનન્ય પણ કહી શકાય અથવા તો ઇંગ્લિશમાં યુનિક મીન્સ એના જેવી વસ્તુ આપણે ક્યાંય જોવા ન મળે બીજી। તો એમાં આપ્યું છે ધ સ્કાય એટલે કે આકાશ। એના પછી મેં દરેકમાં ઓબ્લિક અથવા સ્લેશ કહી શકાય એવું કર્યું છે કે અથવા અથવા દરેકમાં આપણે ધ લગાવી શકીએ। ધ સ્કાય આકાશ, ધ યુનિવર્સ બ્રહ્માંડ, ધ સન સૂર્ય, ધ મૂન ચંદ્ર આ બધા એક જ છે। એક જ મીન્સ સૂર્ય પણ એક છે, ચંદ્ર પણ એક જ છે, આકાશ પણ એક જ છે। તો આ બધી અજોડ વસ્તુ છે, એ જે યુનિક હોય એ દરેકમાં આપણે ધ મૂકી શકીએ। એના પછી લખ્યું છે ગ્રહોના નામની આગળ તો ધ અર્થ પૃથ્વી પણ એક ગ્રહ જ છે એટલે તેની આગળ પણ ધ મૂકાય। હવે એના પછી વાત કરીએ તો સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવની આગળ। હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે દરેક એડજેક્ટિવની આગળ ધ મૂકાય એ ખોટું છે। ધારો કે હી ઇઝ ધ બ્રેવ બોય એ રીતના નહીં બને, હી ઇઝ અ બ્રેવ બોય એ રીતના બને, એડજેક્ટિવની આગળ લાગશે। પરંતુ ક્યારે? જ્યારે એ સુપરલેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ હોય। અહીંયા આપ્યું છે સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવની આગળ, એમાં સેન્ટેન્સ છે હી ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય તે સૌથી હોશિયાર છોકરો છે। ક્લેવર એ એડજેક્ટિવ થયું બરાબર, પરંતુ એ એડજેક્ટિવનું અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં રૂપાંતર કર્યું છે। ક્લેવર એનું કમ્પેરેટિવ ક્લેવરર અને સુપરલેટિવ ક્લેવરેસ્ટ। તો જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ યુઝ થયું હોય ત્યારે જ એની આગળ ધ મૂકવાનું। એના પછી જોઈએ તો ઓર્ડિનલ નંબર હોય ત્યારે એટલે કે ક્રમિક સંખ્યા। હવે અહીંયા પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે ક્રમિક સંખ્યા પહેલી, બીજી, ત્રીજી, પાંચમી, સાતમી, છેલ્લી, એકવીસમી, પચીસમી એ બધી કહેવાય। પરંતુ જે એમ કહેવાય છે કે એક, પાંચ, સાત, એકવીસ, વીસ, ત્રીસ, પાંચસો એ બધાની આગળ ધ મૂકાશે નહીં। લાઈક વન, ટુ, ફિફ્ટી, સેવન્ટી અથવા સિક્સટી વન, સિક્સટી સેવન એ બધાની આગળ ધ નહીં મૂકાય। પરંતુ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અથવા સિક્સટીથ, ટ્વેન્ટીથ, ટ્વેન્ટી ફર્સ્ટ, ફિફ્ટી ફિફ્થ તો આ જે ઓર્ડિનલ નંબર છે એની આગળ જ ધ મૂકાશે। તો એનું જોઈ લઈએ તો ધ ફર્સ્ટ એટલે કે પહેલું, ધ ફોર્થ ચોથું, ધ લાસ્ટ છેલ્લું એ મુજબ। એના પછી વાત કરીએ દેશના ટૂંકા નામની આગળ। ધારો કે એવું કે હું ભારતમાં રહું છું તો આઈ લીવ ઇન ઇન્ડિયા, ત્યારે એવું ના બોલી શકાય આઈ લીવ ઇન ધ ઇન્ડિયા, કારણ કે અહીંયા શું વાત કરી હતી ટૂંકા નામ હોય દેશના તો જ ધ મૂકવાનું। એનું જોઈ લઈએ તો ધ યુએસએ, ધ યુકે, ધ યુએસએ મીન્સ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ધ યુકે યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડની વાત થઈ છે, ધ યુએસએસઆર રશિયા, ધ યુએઈ યુનાઇટેડ આરબ એમિરેટ્સ। તો આ પ્રમાણે ટૂંકા નામ હશે દેશના ત્યારે જ ધ યુઝ કરવાનો રહેશે। એના પછી જોઈએ તો એક વ્યક્તિની તુલના બીજા વ્યક્તિ સાથે કરીએ ત્યારે, એક્ઝામ્પલ જોઈ લઈએ પહેલા, વિરાટ કોહલી ઇઝ ધ સચિન તેંડુલકર ઓફ ક્રિકેટ। હવે અમુકમાં કોઈ પણ આર્ટિકલ આવશે નહીં, એ તો આપણે લાસ્ટમાં જોઈશું જ્યારે ધ પૂરું થશે।
તેમાં એવું હોય છે કે વ્યક્તિના નામની આગળ ક્યારેય પણ આર્ટિકલ કોઈ ના આવે, મીન્સ એ એન્ડ ધ એમાંથી એક પણ ના આવે. પણ અહીંયા સચિન તેંડુલકર જે નામ છે અથવા વ્યક્તિનું નામ એની આગળ આપણે ધ મૂકી દઈએ. કેમ મૂકી છે ફરીથી એકવાર વાંચી લઈએ. એક વ્યક્તિની તુલના બીજા વ્યક્તિ સાથે કરીએ ત્યારે એક્ઝામ્પલ ફરીથી જોઈ લઈએ તો વિરાટ કોહલી ઇઝ ધ સચિન તેંડુલકર ઓફ ક્રિકેટ. તો અહીંયા ક્રિકેટમાં જે સ્થાન સચિન તેંડુલકરનું હતું એ જ સ્થાન અત્યારે વિરાટ કોહલીનું છે. એટલે વિરાટ કોહલીની કમ્પેરિઝન એટલે કે તુલના સચિન તેંડુલકર સાથે કરવામાં આવી છે, એટલે એમના નામની આગળ ધ મુકાયું. ખ્યાલ આવે? તો જ્યારે પણ એક વ્યક્તિની તુલના બીજા વ્યક્તિ સાથે કરવામાં આવશે ત્યારે બીજા વ્યક્તિની નામની આગળ ધ મુકાશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ એકલું નામ હોય તો ધ ન મૂકી શકે અથવા કોઈ પણ આર્ટિકલ ન મૂકી શકાય. એનું એક એક્ઝામ્પલ કહી દઉં તો એવું ક્યારે ન બોલી શકાય, ધ સચિન તેંડુલકર ઇઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. કારણ કે ત્યાં સિમ્પલ એક જ વ્યક્તિની વાત થઈ છે, ત્યાં સિમ્પલ એ રીતના જ બોલાય છે, સચિન તેંડુલકર ઇઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. એટલે કે સચિન તેંડુલકર ક્રિકેટના ભગવાન છે એ રીતે. હવે આગળ જોઈએ તો અજાયબી, રણ, ટાપુ અને કિલ્લાના નામની આગળ ને એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ તાજમહલ જે 7 વંડર્સ ઓફ ધ વર્લ્ડ, 7 અજાયબીઓ કહેવાય છે એમાંની. ધ તાજમહેલ ઇઝ વન ઓફ ધેમ, એમાંની તાજમહેલ એક છે. અથવા ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, એ દરેક અજાયબી આગળ ધ મુકાય. એના સિવાય રણની વાત કરીએ તો ધ સહારા ડેઝર્ટ, સહારાનું રણ. ટાપુ ધ અંદમાન એન્ડ નિકોબાર. કિલ્લાની વાત છે તો ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો. એના પછી જોઈએ તો સંગીતના સાધનોની આગળ એટલે કે જે વાજિંત્ર હોય વગાડવાનું સાધન એ દરેકની આગળ પણ આપણે ધ મૂકી શકીએ. ધ ફ્લુટ, ધ વાયોલિન, ધ ગિટાર. ફ્લુટ મીન્સ વાંસળી, આઈ પ્લે ધ ફ્લુટ, હું વાંસળી વગાડું છું એ રીતે. અને પછી વાત કરીએ તો ડબલ કમ્પેરેટિવ હોય ત્યારે તો એનું પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ મોર યુ અર્ન, ધ મોર યુ સ્પેન્ડ. જેટલું વધારે તમે કમાવશો એટલું વધારે તમે ખર્ચો છો. સ્પેન્ડ એટલે પૈસા ખર્ચવા અથવા સમય પસાર કરો, બંને થશે. તો આપણે એમ પણ બોલીએ છીએ કે જેટલી આવક હોય એટલી જાવક થાય. એટલે અહીંયા પણ શું કીધું, જેટલું વધારે તમે કમાવશો એટલું વધારે તમે ખર્ચો છો. અથવા તો એવું પણ કહી શકાય જેટલું વધારે તમે કમાશો એટલું વધારે તમે ખર્ચશો એ રીતના. તો આ જે થયું એ ડબલ કમ્પેરેટિવનું સેન્ટેન્સ થાય જેમાં મોર બંને જગ્યાએ લાગશે. એના પછી વાત કરીએ તો રાષ્ટ્રીયતા, સંસ્થા, ખાડી વગેરેની આગળ તો એમાં લખ્યું છે ધ જેપનીઝ અથવા ધ ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સનો વતની અને ધ જેપનીઝ એટલે જાપાનનો વતની. તો આમાં શું હોય, મોસ્ટલી જે રાષ્ટ્રીયતા હોય એના લાસ્ટમાં SH, CH અથવા SE એવું બધું આપ્યું હશે, એની આગળ ધ મૂકવાનો રહેશે. ધ ફ્રેન્ચ, ધ સ્પેનિશ, ધ જેપનીઝ એ રીતે. એના પછી જોઈએ તો સંસ્થા તો ધ UN, યુનાઇટેડ નેશન્સ. એના પછી ખાડી તો ધ બે ઓફ બંગાળ, બંગાળની ખાડી. એના પછી આપ્યું છે વસ્તુનો બીજી વખત ઉલ્લેખ થયો હોય ત્યારે. એક્ઝામ્પલ છે ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ બ્લુ. તો એક આખું વાક્ય છે કે આ પેન છે, પેન બ્લુ એટલે કે વાદળી છે. તો એ આખા વાક્યમાં પહેલા પેનનો ઉલ્લેખ થયો, ધીસ ઇઝ અ પેન પહેલી વખત ઉલ્લેખ થયો એટલે ત્યાં આપણે એ મૂક્યું. એના પછી ફરી વાર ઉલ્લેખ થયો ધ પેન ઇઝ બ્લુ, તો પેનનો બીજી વખત ઉપયોગ થાય મીન્સ એ નામનો, ત્યારે શું કરીશું આપણે, એ નામની આગળ ધ મૂકી દઈશું. પછી જોઈએ તો એરપોર્ટ અને રેલવે સ્ટેશનના નામની આગળ એના પણ એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. એના સિવાય રેલવે સ્ટેશનો જોઈ લઈએ તો ધ કાલપુર રેલવે સ્ટેશન. તો આ પ્રમાણે ધના ઘણા બધા યુઝીસ, ઘણા બધા ઉપયોગો છે.
અને એ અને એનના ધનની કમ્પેરિઝનમાં થોડાક ઓછા છે, ઘણા બધા ઓછા છે. પરંતુ આમાં પણ ઘણા બધા મીન્સ ઘણી બધી એવી વસ્તુઓ છે જેમાં કોઈ પણ આર્ટિકલ મુકાતો નથી, આટલા બધા નિયમો હોવા છતાં. અને આના સિવાય પણ ઘણા હોઈ શકે. તો ક્યારે કોઈ પણ આર્ટિકલ ન મૂકો એની આપણે વાત કરી લઈશું. અહીંયા આપણને દ વિશે ખ્યાલ આવી ગયો છે. ટ્રેન અને રોડના નામની આગળ ધ સાબરમતી એક્સપ્રેસ, ધ ગાંધી રોડ. હવે ક્યારે કોઈ પણ આર્ટિકલ ન મૂકવા એના વિશે આપણે વાત કરી લઈએ. તો સૌ પ્રથમ વ્યક્તિ બાજુમાં જે છે, દરેકના એક્ઝામ્પલ્સ આપી દીધેલા છે, તો એમાં કેર લખ્યું છે તેનું સેન્ટેન્સ બનાવીએ તો ધીસ ઇઝ કેયુર. ક્યારે એવું ના બોલી શકાય ધીસ ઇઝ અ કેયુર, ધીસ ઇઝ એન કેયુર, અથવા તો ધીસ ઇઝ ધ કેયુર. સેકન્ડ છે ભાવવાચક સંજ્ઞા ઓનેસ્ટી, મીન્સ પ્રામાણિકતા. તો જ્યારે પણ ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો હશે ત્યારે આપણે એ એન અથવા ધનો ઉપયોગ નથી કરી શકતા. એના પછી વાર મીન્સ મંડે આપી છે તો ટુડે ઇઝ મંડે, ટુડે ઇઝ અ મંડે અથવા એન મંડે કે ધ મંડે ન થાય. મહિનો જાન્યુઆરી, ધીસ ઇઝ જાન્યુઆરી. ગામનું નામ આપ્યું છે અંબાપુર, આઈ લીવ ઇન અંબાપુર, આઈ લીવ ઇન એન અંબાપુર બોલાશે નહીં. શહેર અમદાવાદ, આઈ સ્ટે ઇન અમદાવાદ, આઈ સ્ટે ઇન એન અમદાવાદ બોલાશે નહીં. ધાતુ તો ગોલ્ડ એટલે કે સોનું, તેવું કહી શકાય ધીસ ઓર્નામેન્ટ ઇઝ મેડ ઓફ ગોલ્ડ, મીન્સ સોનાથી બનેલી છે, મેડ ફ્રોમ, સોનામાંથી પણ બનેલી છે એવું પણ કહી શકાય. વિષય તો કે મેથ્સ, આઈ લાઈક મેથ્સ, આઈ લાઈક અ મેથ્સ ન બોલાય. ભાષાની વાત કરીએ તો ઇંગ્લિશ ઇઝ માય ફેવરેટ લેંગ્વેજ, તો ક્યારે પણ એવું ન બોલાય એન ઇંગ્લિશ ઇઝ માય ફેવરેટ લેંગ્વેજ. અથવા આઈ લાઈક ઇંગ્લિશ તો આઈ લાઈક એન ઇંગ્લિશ એવું ના બોલી શકાય. એના પછી પ્રવાહી, મિલ્ક, વોટર કે કર્ડ. મિલ્ક એટલે દૂધ, વોટર પાણી, અને કર્ડ એટલે દહીં. તેને એક્ઝામ્પલ જોઈ લે તો વુડ યુ પ્લીઝ ગીવ મી વોટર, તમે મને પાણી આપશો, ત્યારે એવું ના બોલાય વુડ યુ પ્લીઝ ગીવ મી અ વોટર. એવું બોલી શકાય વુડ યુ પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. પરંતુ એકલા પાણીનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે એ અથવા એન આવે નહીં, ત્યારે એવું બોલાય વુડ યુ પ્લીઝ ગીવ મી વોટર. એના પછી રોગ, મેલેરિયાની વાત થઈ છે, કોઈ પણ રોગ હોય ત્યારે પણ આપણે આર્ટિકલ મૂકવાનો રહેશે નહીં. હી ઇઝ સફરિંગ ફ્રોમ મેલેરિયા, તે મેલેરિયાથી પીડાઈ રહ્યો છે. એના પછી જોઈએ તો ઋતુ, વિન્ટર એટલે શિયાળો, સમર મીન્સ ઉનાળો, મોન્સૂન એટલે ચોમાસું. ત્યારે પણ બનાવી શકાય કે આઈ હેટ મોન્સૂન, મને મોન્સૂન નથી ગમતું, અથવા હું મોન્સૂનને ધિક્કારું છું ચોમાસાને, અથવા આઈ લાઈક મોન્સૂન, કંઈ પણ બનાવી શકો. પરંતુ ટાઇટલ પ્રમાણે કોઈ પણ આર્ટિકલ આમાં મૂકવાના નથી જે લિસ્ટમાં આપેલા છે દરેકમાં. ભોજન, ખાવાનું તો લંચ એટલે બપોરનું ભોજન, ધેન બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, અને ડિનર એટલે સાંજનું ભોજન. તેવું પણ કહી શકાય આઈ જસ્ટ હેડ લંચ, મીન્સ મેં હમણાં જ લંચ કર્યો, અથવા મેં હમણાં જ, હું હમણાં જ જમ્યો. રાજ્ય તો ગુજરાત, આઈ લીવ ઇન ગુજરાત, ક્યારે પણ એવું ના થાય આઈ લીવ ઇન ધ ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આર્ટિકલ્સ વિશેની માહિતી. આઈ હોપ યુ ઓલ વુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ થેન્ક યુ.